સુરતના કાપોદ્રામાં મિત્રતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મિત્રના મોત બાદ મિત્રએ તેના 12માના દિવસે મોબાઈલ ચોરી લઈને ગૂગલ પેથી 3 લાખ રૂપિયા ચોરી લીધા હતા. ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલી પોલીસે આરોપીને ઝડપી લઈને મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ રૂપિયા મૃતકની વિધવાને પોલીસે અર્પણ કર્યા હતા. મળતી માહિતી મુજબ આરોપી સંદીપને ફોનના પાસવર્ડ અને ગૂગલ પેના યુપીઆઈ પિન તથા પાસવર્ડ અગાઉથી જ જાણી લીધેલા હતા, જેથી તેનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે 3 લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી ચોરી કરી હતી. આ જાણ થતાં મૃતકના પરિવારે ઓનલાઈન EFIR દાખલ કરાવી હતી, જેથી કાપોદ્રા પોલીસે મોબાઈલ મારફતે 3 લાખ ટ્રાન્ઝેક્શન કરી અંજામ આપનારને ગુનેગારને તેમજ 3 લાખનો મુદ્દામાલ અને મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. ગઈ તારીખ 28/5/2024 રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના વરાછા વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં ફરિયાદી શ્રી એક ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશન EFIR ના માધ્યમથી નોંધાવેલ કે પોતાના સગા નાનાભાઈ નામે નિકુંજભાઈ કે જેઓ કેન્સરની બીમારીથી મૃત્યુ પામેલા છે, તેના પાણી ઢોળની વિધિ હોય, એ વિધિમાં ઘણા બધા માણસો આવેલા હોય, તેથી તેમના નાનાભાઈની પત્નીનો મોબાઈલ કોઈ ચોરીસમ ચોરીને લઈ ગયેલ છે, જે મતલબની ફરિયાદ નોંધેલી. જે ફરિયાદ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને આ તપાસ આપવામાં આવેલી. એ તપાસમાં એવું જણાવેલ માલુમ પડેલ કે આ મોબાઈલના જે ચોર ચોરી કરીને રહી ગયેલ છે, એ મોબાઈલના ઉપયોગથી એ મોબાઈલમાં પડેલા એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી કોઈ જાણ ભેદો જ હોય એવી પોલીસને શંકા ઉપજતા પોલીસે એ દિશામાં બેંક એકાઉન્ટ વગેરેના આધારે તપાસ કરતા આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈને આ ગુનાના કામે ધરપકડ કરેલી. આ આરોપી ખરેખર જે મૃત્યુ પામેલ નિકુંજભાઈ હતા એમના મિત્ર જ હતા અને 12માની વિધિમાં આવેલા અને ત્યાંથી એનો મોબાઈલ ચોરી અને પોતાને પૈસાની જરૂરિયાત હોય એના કારણે એણે એના એકાઉન્ટમાંથી 3 લાખ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને આ ગુનો કબૂલ કરેલો અને એ કામે સંપૂર્ણ મુદ્દામાલ 3 લાખ રૂપિયા અને મોબાઈલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો અને ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું. ત્યારબાદ આ મુદ્દામાલ છોડાવવા માટે ફરિયાદીશ્રીએ નામદાર કોર્ટમાં અરજી કરેલી, જેમાં પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવી અને નામદાર કોર્ટના હુકમ થઈ આવ્યો. આ સંપૂર્ણ મુદ્દામાલ મહેરબાન પોલીસ કમિશનર શ્રીની સૂચના અનુસાર અને માર્ગદર્શન અનુસાર તેરા સૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ એમના પત્ની જે મરણ જનાર છે એમના પત્ની તથા એમના ભાઈને 3 લાખ રૂપિયા રોકડા અને 10,000 રૂપિયાનો જેનો મોબાઈલ ચોરાઈ ગયો હતો એ સુપ્રત કરવામાં આવે છે.